નમસ્કાર મિત્રો, હું છું પંકજ કાપડિયા અને મારી યુટ્યુબ ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાની અંદર આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળની અંદર સ્વાધ્યાય 13.2ના દાખલા નંબર 7ની વાત કરવાના છીએ. તો મિત્રો, આપણે અગાઉ સ્વાધ્યાય 13.2ના દાખલા નંબર 1-6ના વિડીયો આપણે જોઈ ચૂક્યા છીએ. તો આજે આપણે દાખલા નંબર 7ની વાત કરીએ. તો અહીંયા મેં રકમ લખી છે, આપણે સમજીએ. દાખલા નંબર 7, 60 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલક. તો મિત્રો, આની અંદર કેટલા પાત્ર છે એ જરાક મગજમાં રાખજો. 60 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલક પર, તો પહેલું પાત્ર આવ્યું અર્ધગોલક પર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેમી. તો જુઓ, બે પાત્ર આવી ગયા, એક અર્ધગોલક અને એક શંકુ. ફરીથી આપણે જોઈએ, 60 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલક પર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેમી અને ત્રિજ્યા 60 સેમી છે. તેને પાણીથી સંપૂર્ણ ભરેલા એક લંબવૃત્તીય નળાકારમાં, તો એ નળાકાર આવ્યું પાત્ર, નળાકારમાં તેના તળિયે સ્પર્શે તે રીતે ઊભો મૂક્યો છે. જો નળાકારની ત્રિજ્યા 60 સેમી અને ઊંચાઈ 180 સેમી હોય તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો. તો મિત્રો, અહીં આપણી પાસે ત્રણ પાત્ર છે. પહેલું પાત્ર તો અર્ધગોલક છે, એની ઉપર શંકુ છે, એટલે એક પાત્ર બન્યું. એ પાત્રને આપણે પાણીથી ભરેલા નળાકારની અંદર મૂકવાનું છે. એ પાત્ર મૂક્યા પછી નળાકારમાં જે પાણી રહે એનું આપણે ઘનફળ મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે જે પહેલું પાત્ર છે અર્ધગોલકને શંકુવાળું, એનું પહેલાં આપણે ઘનફળ મેળવીએ. ત્યાર પછી આપણે બીજું પાત્ર નળાકાર છે એનું ઘનફળ મેળવીએ. ત્યાર પછી આ પાત્રને આપણે નળાકારમાં મૂકવાનું છે, એટલે જે બાકી પાણી રહે છે આપણે એનું ઘનફળ મેળવીએ. તો અહીંયા આપણે બધાના સૂત્ર મૂકીએ અને આપણે કિંમતો મૂકીએ. તો જોઈએ, તો સૌ પ્રથમ તો આપણે અર્ધગોલક માટે લખીએ. અહીંયા આપણને અર્ધગોલકની ત્રિજ્યા આપી છે. અર્ધગોલક ત્રિજ્યા, અર્ધગોલકની ત્રિજ્યા સ્મોલ r બરાબર આપણી પાસે 60 સેમી. તો અર્ધગોલકની ત્રિજ્યા આપણને રકમમાં આપી છે, એના પરથી આપણે લખી 60 સેમી. ત્યાર પછી આપણે અહીંયા ત્યાર પછી આપણે શંકુની ઊંચાઈ લખીએ. સ્મોલ h બરાબર 120 સેમી અને શંકુની ત્રિજ્યા સ્મોલ r 60 સેમી. આટલી વસ્તુ આપણને આપી છે. હવે અર્ધગોલક અને શંકુને ભેગા કરવાથી જે પાત્ર બને છે, પહેલાં આપણે એ પાત્રનું ઘનફળ મેળવીએ. અર્ધગોલક અને શંકુ, અર્ધગોલક છે એની પર શંકુ મૂક્યું છે અને એક પાત્ર બન્યું છે, એ પાત્રનું આપણે ઘનફળ મેળવીએ. ત્યાર પછી આપણે નળાકારની વાત કરીશું. તો અર્ધગોલક પર લંબવૃત્તીય શંકુ મૂકેલું છે, તો જે પાત્ર બન્યું એ પાત્રનું આપણે ઘનફળ મેળવીએ. સંયોજિત પદાર્થ નું ઘનફળ, સંયોજિત પદાર્થ એટલે કયો પદાર્થ? તો કે શંકુ અને અર્ધગોલકથી બનતો પદાર્થ અથવા પાત્ર, એનો આપણે ઘનફળ મેળવીએ. તો અર્ધગોલકનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ અર્ધગોલકનું ઘનફળનું સૂત્ર છે 2/3 પાઈ આર ઘન. શંકુનું ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ આર વર્ગ h. ત્યારબાદ આપણે
सूत्र में किंमत मूकी तो बेना छेद में त्रण पाई कॉमन काढ़ी लीए बेना छेद में त्रण आर घन बने जगह थे अपने पाई ने कॉमन काढ़ लीधे बेना छेद में त्रण आर घन वीधु अहीं वधशे एकना छेद में त्रण आर वर्ग एच पाई त्यार पछी आपणे किंमत लखी एनी अंदर तो बेना छेद में त्रण गुणा अहीं आपणी पासे अर्धगोलक छे एनी त्रिज्या आपी छे 60 सेमी एटले 60 गुणा 60 गुणा 60 प्लस અહીંયા આપણે એકના છેદમાં ત્રણ લખીએ ત્યાર પછી આપણી પાસે શંકુની ત્રિજ્યા છે 60 ગુણ્યા 60 અને ઊંચાઈ છે 120 આ આપણે કિંમતો રકમની અંદર જે ત્રિજ્યા અને ઊંચાઈ પી તે લખી છે ત્યાર પછી આપણે અહીંયા છેદ ઉડાડીએ તો 20 તેરી 60 એટલે 3 કેન્સલ એવી જ રીતના અહીં આપણે 120 છે એટલે 40 તેરી 120 એટલે 3 કેન્સલ થાય હવે મિત્રો અહીંયા 60 છે અહીંયા પણ 60 છે અહીંયા પણ 60 અને આ બાજુ પણ 60 છે તો 60 છે આપણે કોમન કાઢી લઈએ પાઈની કિંમત હમણાં મૂકવી નથી બરાબર છે પાઈની જગ્યાએ 22ના છેદમાં 7 લખવાની જરૂરિયાત નથી કારણ કે આપણે બીજું પાત્ર નળાકાર છે એમાં પણ નહીં મૂકીએ ત્યાર પછી બાદબાકી કરશું અને છેલ્લે આપણે મૂકશું એટલે બેના છેદમાં 3 હતા એમાંથી આપણે 20 તેરી 60 ઉડાડ નાખ્યા એટલે અહીંયા જે પદ વધ્યા એ લખીએ પણ એ પહેલાં આપણે અહીંયા 60 અને અહીંયા 60 બે જગ્યાએ 60 60 છે એ કોમન કાઢી લઈએ તો કોમન કાઢીએ એટલે આટલું વધશે આ 60ને આપણે લઈ લઈએ એટલે ગુણ્યા 60 અહીંથી પણ 60 લઈ લઈએ એટલે ગુણ્યા 60 ત્યાર પછી અહીંયા જે વધ્યું આ 60 60 લેવા ગયા એટલે અહીંયા વધ્યું 2 ગુણ્યા 20 ડાયરેક્ટ ગુણાકાર કરીને આ 2 અને 20 કારણ કે આ 60ને આપણે કોમન કાઢી લીધા આ 60ને પણ કોમન કાઢ્યા છે 60 60 કેન્સલ થાય એટલે વધશે 2 ગુણ્યા 20 2 ગુણ્યા 20 એટલે થશે 40 પ્લસ એવું જ અહીંયા આ 60 અને આ 60 આપણે કોમન કાઢી લીધા તો અહીંયા વધશે 40 ત્યાર પછી 40 પ્લસ 40 એટલે થાય છે 80 તો અહીંયા આપણે જે સંયોજિત પદાર્થ હતો એનું ઘનફળ મળ્યું પાઈ ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 80 સેમી ઘન આ આપણને ઘનફળ મળ્યું અર્ધગોલક અને શંકુ જે બનેલું હતું એ પાત્રનું ત્યાર પછી આપણી પાસે આવે છે અહીંયા નળાકાર તો નળાકારની અંદર આપણને એની ત્રિજ્યા આપી છે 60 સેમી અને ઊંચાઈ આપી છે 180 સેમી તો અહીં આપણે લખીએ નળાકારની ત્રિજ્યા કેપિટલ આર બરાબર 60 સેમી અને નળાકારની ઊંચાઈ કેપિટલ એચ બરાબર 180 સેમી ત્યાર પછી આપણે નળાકારનું ઘનફળ મેળવીએ નળાકારનું ઘનફળ એનું સૂત્ર છે પાઈ આર વર્ગ એચ અહીંયા આપણે કેપિટલ રાખ્યા છે એટલે કેપિટલ લેટરમાં લખવાનું છે પાઈ આર વર્ગ એચ અહીંયા પણ આપણે પાઈની કિંમત મૂકશું નહીં ઉપર જેમ રાખી હતી એમ જ રાખવાની છે પાઈના પાઈ કારણ કે તમને ગણતરીમાં સરળતા રહી એટલા માટે મેં પાઈની કિંમત મૂકી નથી ત્યાર પછી આર વર્ગ છે એની જગ્યાએ 60 ગુણ્યા 60 અને ઊંચાઈ આવશે આપણી પાસે 180 તો આટલી કિંમતો આપણે અહીંયા લખી નળાકારનું ઘનફળ હવે આનો આપણે ગુણાકાર નથી કરવો આપણે એમનું રહેવા દઈએ સેમી ઘન આ નળાકારનું ઘનફળ મળી ગયું ઉપરનું ઘનફળ છે અહીંયા એ આપણી પાસે જે પાત્ર હતું એ પાત્રનું ઘનફળ છે આ ત્યાર પછી આપણને જે અહીંયા મળ્યું એ આપણા નળાકારનું ઘનફળ થયું બરાબર પાઈ ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 180 સેમી ઘન અહીંયા પણ છે
હવે મિત્રો આપણે શું કરવાનું છે તો કે જે આપણું નળાકારવાળું પાત્ર છે એની અંદર આપણે અર્ધગોલક અને શંકુથી બનેલું પાત્ર છે આપણે નળાકારની અંદર મૂકવાનું છે જેવું તમે નળાકારની અંદર આ અર્ધગોલક અને શંકુથી બનેલું પાત્ર મૂકશો એટલે વધારાનું પાણી બહાર નીકળી જશે અને નળાકારમાં પાણી રહેશે તો અહીંયા આપણે લખવાનું છે સંયોજિત ઘન પદાર્થને નળાકારના પાત્રમાં મૂકતા બાકી રહેલ પદાર્થનું ઘનફળ બરાબર તો તમારે મિત્રો જે ઓલું પાત્ર હતું એને આપણે નળાકારવાળા પાત્રમાં મૂકવાનું છે એટલે પાણી જે બાકી રહે છે એનું આપણે ઘનફળ મેળવવાનું છે તો એ લખ્યું છે સંયોજિત ઘન પદાર્થને નળાકારના પાત્રમાં મૂકતા બાકી રહેલા પાણીનું ઘનફળ સોરી અહીંયા આપણે પદાર્થ લખ્યો છે પાણીનું ઘનફળ તો હવે મિત્રો અહીંયા આપણે લખવાનું થશે નળાકારનું ઘનફળ માઇનસ સંયોજિત પદાર્થનું ઘનફળ હવે મિત્રો આપણે સમજીએ જો આપણે પાત્રને એમાં મૂક્યું નળાકારની અંદર નળાકારની અંદર પાણી બાકી રહેશે એ પાણીનો આપણે ઘનફળ મળ્યો છે તો નળાકારનું પાણી છે એમાં આપણે જે સંયોજિત પદાર્થ મૂકતા બાકીનું પાણી છે નીકળી જાય એટલે આપણે સંયોજિત પદાર્થનું જેટલું ઘનફળ છે એટલું પાણી નીકળી જવાનું છે એટલે નળાકારમાં નળાકારના ઘનફળમાં મૂકીએ બરાબર છે આ નળાકારનું ઘનફળ છે અને આ સંયોજિત પદાર્થનું તો વધારાનું પાણી બહાર નીકળશે કેટલું પાણી બહાર નીકળશે તો કે આટલું એટલે આ માટે આપણે નળાકારમાંથી આ પાત્રનું છે ઘનફળ બાદ કરવું પડે તો અહીં આપણે લખીએ નળાકારનું ઘનફળ કેટલું છે તો કે પાઈ ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 180 માઇનસ સંયોજિતનું તો કે પાઈ ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 80 ત્યાર પછીને આપણે ગણતરી લખીએ હવે મિત્રો જુઓ અહીંયા 60 ગુણ્યા 60 180 અને અહીંયા 80 છે અહીંયા પણ પાઈ છે તો આપણે કોમન કાઢી લઈએ પાઈ ગુણ્યા 60 ગુણ્યા 60 આપણે કોમન લઈએ બરાબર છે પાઈ ગુણ્યા 60 ગુણ્યા 60 કોમન તો વધશે શું કાઉન્સની અંદર તો કે 180 માઇનસ 80 ત્યાર પછી અહીંયા પાઈ ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 180માંથી 80 બાદ થાય એટલે વધશે 100 આ સેમી ઘન આટલું આપણને મળ્યું નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ તો આને આપણે આ રીતનું લખી નાખીએ તો આ બાકી રહેલા પાણીનું ઘનફળ થયું કેની અંદર નળાકારમાં હવે મિત્રો જુઓ બાકી રહેલા પાણીનું ઘનફળ કીધું છે બરાબર તો આ મળી ગયું હવે આપણે કેટલા મીટર અથવા ઘન મીટર છે એમાં ફેરવીએ તો અહીંયા આપણી પાસે છે સેમી ઘનમાં છે શેમાં છે સેમી ઘનમાં એને આપણે મીટર ઘનમાં ફેરવો ભાઈ તો આ જવાબ છે એને આપણે 10 લાખ વડે ભાંગવા પડે એનું સૂત્ર તમને ખ્યાલ છે એક સેમી ઘન બરાબર 10 લાખ ઘન મીટર થાય બરાબર છે તો આને આપણે મીટર ઘનમાં ફેરવવા હોય તો તમારે ભાંગવા પડશે અહીંયા આપણે લખીએ પાઈ ગુણ્યા પાઈની કિંમત હવે લખી નાખીએ 22/7 પાઈની જગ્યાએ 22/7 મૂકી દઈએ ત્યાર પછી ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 180 છેદમાં 1 2 3 4 5 6 મીડા એકડોના કેટલા મીડા 6 એટલે એકમ દશક 100 1000 10000 લાખ અને 10 લાખ તો 10 લાખ આપણે છેદમાં શેના માટે લખ્યા છે અહીંયા
सेमी घन में छे। हवे अहींया शुं आवी जाय मीटर घन, सेमा जवाब आवशे मीटर घन में। तो अहींया आपणे आ रीतना एक एक मींडा आपणे कैंसल करिए तो आनो आपणे गुणाकार अने भांगाकार करीने हिसाब मेळवशुं एटले आनो जवाब आवशे 1.131 मीटर घन। तो आ आपणे पात्रमां एटले के नळाकारमां बाकी रहेला पाणीनुं घनफळ थशे, बराबर छे। आ गणतरी छे ए तमारे जोवानी छे। तो फरीथी एक वखत आपणे समज मेळवी लईए तो अहींया अर्धगोलक अने शंकु छे, तो अर्धगोलकनी त्रिज्या, शंकुनी ऊंचाई अने शंकुनी त्रिज्या लखी, एनाथी जे पात्र बन्युं एटले अर्धगोलकनुं घनफळ अने शंकुनुं घनफळ सूत्र लखी किंमत मूकशो। पायनी किंमत मूकवानी नथी, छेले आ रीतनी मूकी देवानी एटले दाखलो गणो शरत आवे। એટલે અહીંયા પાઈ ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 80 સેમી ઘન, આ થયું સંયોજિત પદાર્થનું ઘનફળ। ત્યાર પછી નળાકારની ત્રિજ્યા કેપિટલ આર 60 સેમી, નળાકારની ઊંચાઈ કેપિટલ 180, નળાકારનું ઘનફળ મેળવું એ આવ્યું પાઈ ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 180 સેમી ઘન, કિંમત મૂકી એના પરથી। હવે આપણે પાત્રમાં જે નળાકારવાળું પાત્ર છે એની અંદર આપણે ઓલો પદાર્થ મૂકવાનો છે, એટલે બાકી જે રહેતું પાણી, વધારાનું પાણી બહાર નીકળી જાય। કેટલું પાણી બહાર નીકળશે? તો કે આ ઘનફળ જેટલું, એટલે નળાકારમાંથી સંયોજિત પદાર્થનું ઘનફળ બાદ કરીએ તો નળાકારનું ઘનફળ અહીં છે એ લખ્યું, સંયોજિતને લખ્યું પાઈ 60 60, એ કોમન કાઢી લીધેલા 180 - 80 એટલે આવે છે 100। આ જવાબ આવ્યો પાઈ ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 100 સેમી ઘનમાં છે, એને આપણે મીટર ઘનમાં ફેરવવા તો છેદમાં આપણે કેટલા લખવા પડશે 10 લાખ, છેદમાં 10 લાખ લખી અને આપણે છેદ ઉડાડી નાખવાના, જે વધે એનું સાદરૂપ દેવાનું।